ઓફ વડોદરા. જૈન ધોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા કવિતા, વાર્તા, નવલકથા અને નાટક અંગે સ્વરૂપલક્ષી પરિસંવાદ યોજાયો. જૈન ધોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટે રચનાના ખૂબ ટૂંકા ગાળામાં એક બાદ એક 5 સફળ કાર્યક્રમ યોજીને વડોદરા શહેરના સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વારસાને આગળ ધપાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. રવિવારે સુભાનપુરા ખાતે યોજાયેલા સ્વરૂપલક્ષી પરિસંવાદનો પ્રારંભ ટ્રસ્ટના અધ્યક્ષ હરીશ શાહે ટ્રસ્ટની પ્રવૃત્તિઓથી ઉપસ્થિત શ્રોતાઓને વાકેફ કર્યા હતા. સાહિત્ય રસિકોથી ખીચોખીચ ભરેલા સભાખંડમાં સાહિત્ય અને કલા જગતના 4 સાહિત્યકારો પદ્મશ્રી ડોક્ટર સિતાંશુ યશચંદ્ર, ડોક્ટર મહેશ ચંપકલાલ, ડોક્ટર ભરત મહેતા અને ડોક્ટર જયેશ ભુગાયતાએ સાહિત્ય અને કળા જગતના વિવિધ પાસાઓ પર મનનીય વક્તવ્ય આપીને સાહિત્ય રસિકોને તરબોળ કર્યા હતા. જૈન ધોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટના આયોજનથી વડોદરામાં સાહિત્યના સર્જકો માટે, ગુજરાતના સાહિત્યના સર્જકો માટે કવિતા, નાટક, ટૂંકી વાર્તા અને નવલકથા આ 4 સ્વરૂપો માટે વિદ્વાન વક્તાઓ પદ્મશ્રી સિતાંશુ યશચંદ્ર, ડૉક્ટર મહેશ ચંપકલાલ, ડૉક્ટર ભરત મહેતા અને ડૉક્ટર જયેશ ભોગાય હતા કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ નામાંકિત સ્તર ધરાવે છે. તે લોકો વડોદરાના સર્જકો, વડોદરાની પ્રતિભા, ગુજરાતભરની પ્રતિભાઓ અત્યારે અહીંયા વડોદરામાં આવી છે એ લોકો માટે આ 4 સ્વરૂપમાં પોતાની વાત રજૂ કરશે. જૈન ધોરમી સાહિત્ય સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અમે શ્રી અંબરીશભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી અક્ષયભાઈ અને હું હરીશ શાહ, હું અધ્યક્ષ છું. અને વર્ષમાં અમે 4-5 આવા કાર્યક્રમો કરીને સાહિત્યની એક પ્રખર સેવા કરી રહ્યા છીએ. વડોદરામાં નહીં, ગુજરાતમાં પર્સનલ સંસ્થા દ્વારા પ્રથમવાર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. મોટી સંસ્થાઓ તો કરે જ છે, જે ગવર્મેન્ટની સંસ્થાઓ છે કે જે પરિષદ છે એ લોકો કરે છે, શિબિરો કરે છે, પણ આ રીતનો કાર્યક્રમ એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા કે એક ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર થઈ રહ્યો છે. મારું નામ હરીશ શાહ અને હું આ ટ્રસ્ટનો અધ્યક્ષ છું.